હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના આપણા પ્રશ્નોની શરૂઆત કરીએ. પહેલો જ પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે ભાઈ. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા વાળો જે રણોત્સવ થાય, બરાબર, તે રણોત્સવ ક્યાં યોજાય છે? તો મિત્રો, યાદ રાખજો, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા વાળો જે રણોત્સવ યોજવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા, તો એ ધોરડો ખાતે, બરાબર, કચ્છના ધોરડો ખાતે ભાઈ આ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા વાળો રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. મિત્રો, તમને ખબર હશે ભાઈ, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા અમિતાભ બચ્ચન દ્વારા ગુજરાત પ્રવાસન અને પર્યટન વિભાગ દ્વારા આ જાહેરાત કરાવવામાં આવતી હતી, બરાબર. કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં આવી પણ એક જાહેરાત આવતી ભાઈ. તો આવા બધામાંથી મિત્રો સવાલો પૂછાઈ શકે છે. ધોળાવીરા ક્યાં આવેલું શહેર છે, બરાબર? ધોળાવીરા મિત્રો કચ્છમાં આવેલું હતું ભાઈ. ક્યાં આવેલું હતું ધોળાવીરા? અત્યારે પણ હયાત છે, બરાબર, પણ તમે જોઈ શકો છો એ પુરાતત્વીય સ્થળ છે ધોળાવીરા. તો ભાઈ ધોળાવીરા ક્યાં આવેલું છે વાલા મિત્રો? યાદ રાખજો, ધોળાવીરા કચ્છ મુકામે આવેલું છે. ધોળાવીરા કચ્છ મુકામે. ત્યારબાદ ભારતનું સૌ પ્રથમ મુક્ત વ્યાપાર કેન્દ્ર. ભારતનું સૌ પ્રથમ કયું વ્યાપાર કેન્દ્ર પૂછ્યું ભાઈ? મુક્ત વ્યાપાર કેન્દ્ર. ભારતનું સૌ પ્રથમ ફ્રી ટ્રેડ ઝોન કહેવામાં આવે છે, ફ્રી ટ્રેડ ઝોન. તો એ ફ્રી ટ્રેડ ઝોન કયું છે ભાઈ? કંડલા બંદર છે. યાદ રાખજો, ફ્રી ટ્રેડ ઝોન કંડલા બંદર છે. ગુજરાતમાં બોક્સાઇટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં જોવા મળે છે? તો ગુજરાતમાં બોક્સાઇટની વાત કરીએ તો બોક્સાઇટ સૌથી મોટા પ્રમાણમાં કચ્છ અને જામનગર આ બે જિલ્લામાં જોવા મળે છે. ગુજરાતમાં બોક્સાઇટ કયા જિલ્લામાં જોવા મળે છે? તો કચ્છ અને જામનગર આ બે જિલ્લામાં સૌથી વધારે ભાઈ બોક્સાઇટ, બરાબર, એલ્યુમિનિયમની જે કાચી ધાતુ કહેવાય છે એ બોક્સાઇટ કચ્છ અને જામનગર જિલ્લામાં વધારે જોવા મળે છે. ગુજરાતમાં લિગ્નાઇટ મુખ્યત્વે ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો ગુજરાતમાં જે લિગ્નાઇટ નામનો કોલસો છે, લિગ્નાઇટ કોલસાનો એક પ્રકાર છે, તમે બધા જાણો છો. તો આ જે લિગ્નાઇટ કોલસો છે એ વાલા મિત્રો યાદ રાખજો, પાનદ્રો, બરાબર, કચ્છના પાનદ્રો ખાતેથી ભાઈ સારામાં સારો એવો લિગ્નાઇટ કોલસો પ્રાપ્ત થાય છે. મિત્રો, વિડીયો ગમતો હોય તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. બરડો ડુંગર ક્યાં આવેલો છે? અલ્યા, બરડો ડુંગર જ્યાંથી આપણા ઝવેરચંદભાઈ મેઘાણી દ્વારા ઘણા બધા લોકગીતો ટાંક્યા હતા, લખ્યા હતા, એ બરડો ડુંગરમાં ઝવેરચંદ મેઘાણી આંટા માર્યા હતા. એ બરડો ડુંગર ક્યાં આવેલો છે? તો એ પોરબંદર મુકામે આવેલો છે. ક્યાં આવેલો છે વાલા મિત્રો? પોરબંદર મુકામે બરડો ડુંગર આવેલો છે. કચ્છ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? અત્યારે આમ તો એનું નામ બદલી ગયું, ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી આવું થઈ ગયું છે. પણ આ જે કચ્છ યુનિવર્સિટી છે ભાઈ એની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? કચ્છ યુનિવર્સિટીની સ્થાપના 2003માં કચ્છ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. કયા જિલ્લામાં મુખ્યત્વે ચિરોડી હોય છે અથવા ચિરોડી આવે છે? તો મિત્રો, કયા જિલ્લામાંથી ચિરોડી મળી આવે છે? તો કચ્છ અને જામનગર જિલ્લામાંથી ભાઈ. ક્યાંથી? કચ્છ અને જામનગર જિલ્લામાંથી શું મળી આવે ભાઈ? ચિરોડી મળી આવે છે. કચ્છ અને જામનગર જિલ્લામાંથી ભાઈ ચિરોડી નું પ્રમાણ વધારે મળે છે. એશિયાનું સૌ પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, EPZ, એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન જેને કહેવામાં આવે છે, એશિયાનું સૌ પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન ક્યાં આવેલ છે? તો કંડલા બંદર એ જ એશિયાનું સૌથી મોટું એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન તરીકે પ્રખ્યાત છે ભાઈ, યાદ રાખજો. ફોરેસ્ટ સર્વે પ્રમાણે ગુજરાતમાં સૌથી વધારે સુંદરીના વૃક્ષો ક્યાં જિલ્લામાં થાય છે? સુંદરી નામનું જે વૃક્ષ છે એના સૌથી વધારે પ્રમાણમાં વૃક્ષો કયા જિલ્લામાં આવેલા છે? તો કચ્છ જિલ્લામાં આવેલા છે. ક્યાં આવ્યા છે? મોજે કચ્છડો એટલે કે કચ્છ જિલ્લામાં આવેલા છે. ત્યારબાદ આગળના સવાલો તરફ વધીએ. એશિયાની સૌથી મોટી પેટ્રોકેમિકલ રિફાઇનરી
એશિયાની સૌથી મોટી પેટ્રોકેમિકલ રિફાઇનરી કયા જિલ્લામાં આવેલી છે? તો મિત્રો યાદ રાખજો, એશિયાની સૌથી મોટી પેટ્રોકેમિકલ રિફાઇનરી પૂછાય તો એ ક્યાં આવેલી છે? ભાઈ જામનગરમાં આવેલી છે. એશિયાની સૌથી મોટી પેટ્રોકેમિકલ રિફાઇનરી પૂછાય તો એ જામનગર જિલ્લામાં આવેલી છે. ક્યાં આવેલી છે? ભાઈ જામનગર જિલ્લામાં આવેલી છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? ખીજડીયા પક્ષી અભયારણ્યનો સવાલ પૂછાય તો યાદ રાખવું, ખીજડીયા પક્ષી અભયારણ્ય, ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર મુકામે આવેલું છે. ભાઈ ક્યાં આવેલું છે? ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર, જિલ્લો યાદ રાખવાનું, ખીજડીયા જામનગર. ગુજરાતના કયા શહેરની બાંધણીની જે સાડી છે એ દેશભરમાં પ્રસિદ્ધ છે? તો ભાઈ તમને ખબર હશે ભાઈ, જામનગરની બાંધણી, જામનગર શહેરની બાંધણી ખૂબ જ પ્રખ્યાત છે વાલા મિત્રો, એટલે યાદ રાખજો. ત્યારબાદનો સવાલ, દરિયાઈ જીવસૃષ્ટિ માટેનું અભયારણ્ય, બરાબર, મરીન નેશનલ પાર્ક જેને કહેવામાં આવે છે, મરીન નેશનલ પાર્ક, આમ તો પહેલાં અભયારણ્ય હતું પણ મરીન નેશનલ પાર્ક બની ગયું, તો આ મરીન નેશનલ પાર્ક દરિયાઈ જીવસૃષ્ટિ માટેનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? ભાઈ જામનગર જિલ્લામાં આવેલું છે. એનું હેડક્વાર્ટર મતલબ કે એનું જે બધું હેડલિંગ છે એ જામનગર જિલ્લામાંથી થાય, એટલા માટે દરિયાઈ જીવસૃષ્ટિ માટેનું અભયારણ્ય કયા જિલ્લામાં આવ્યું? જામનગર જિલ્લામાં આવ્યું છે, એવું યાદ રાખવું પડશે. શારદા પીઠ કયા સ્થળે આવેલ છે? તો મિત્રો શારદા પીઠ દેવભૂમિ દ્વારિકા ખાતે આવેલી છે. ક્યાં આવેલી છે? દેવભૂમિ દ્વારિકા ખાતે શારદા પીઠ આવેલી છે. ગુજરાતમાં એકમાત્ર બેક વોટર ધરાવતું બંદર, ગુજરાતમાંનું એકમાત્ર એવું કે જ્યાં બેક વોટર બંદર હોય, બરાબર, બેક વોટરની સિસ્ટમ હોય અને એ કુદરત દ્વારા તરફથી મળેલી હોય તો એ પોરબંદર છે કે જ્યાં બેક વોટર સિસ્ટમ અવેલેબલ છે. ગાંધીજીનું સ્મારક એવું કીર્તિ મંદિર કયા શહેરમાં આવેલું છે? તો જેને સુદામાપુરી તરીકે તમે ઓળખો છો અથવા સુદામા નગરી તરીકે તમે જેને ઓળખો છો એ પોરબંદરમાં ગાંધીજીનું નિવાસ સ્થાન, બરાબર, ગાંધીજી જ્યાં રહેતા હતા, ગાંધીજીનો જ્યાં જન્મ થયો એ કીર્તિ મંદિર, બરાબર, એ કીર્તિ મંદિર ક્યાં આવેલું છે? ભાઈ તો એ કીર્તિ મંદિર પોરબંદર ખાતે આવેલું છે. મિત્રો આવો સવાલ પૂછાય, કીર્તિ મંદિરની ઊંચાઈ, કીર્તિ મંદિરની ઊંચાઈ કેટલી છે? કેમ કે આ સવાલ એકવાર પૂછાઈ ગયેલો છે, તો આનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં આપવો જોઈએ. એશિયાન્ટિક સિંહની સૌથી વધુ સંખ્યા કયા જિલ્લામાં જોવા મળે છે? એશિયાન્ટિક લાયન, સિંહની સૌથી વધુ સંખ્યા કયા જિલ્લામાં ભાઈ જોવા મળે? તો જૂનાગઢ જિલ્લામાં જોવા મળે છે. કયા જિલ્લામાં વાલા મિત્રો? તો એશિયાન્ટિક સિંહની સૌથી વધુ સંખ્યા કયા જિલ્લામાં જોવા મળે છે? ભાઈ જૂનાગઢ જિલ્લામાં જોવા મળે છે. એશિયાન્ટિક લાયનનું નિવાસસ્થાન કહી શકાય. ચોરવાડ અને વેરાવળની ખારવાણ બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે? તો ટિપ્પણી નૃત્ય, અનાજ જ્યારે ખળામાં આવે ત્યારે ટિપ્પણી નૃત્ય કરવામાં આવે છે. ચોરવાડ અને વેરાવળની ખારવાળ બહેનો દ્વારા કરવામાં આવતું આ નૃત્ય છે. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર છે વાલીડા, યાદ રાખજો, ગિરનાર છે ભાઈ. લીલી નાઘેર શબ્દ કોની સાથે સંકળાયેલો છે? તો ભાઈ લીલી નાઘેરનો વિસ્તાર છે, પ્રદેશ છે, ઇલાકો કહેવાય. તો આ લીલી નાઘેરનો પ્રદેશ, ઇલાકો, વિસ્તાર એ ચોરવાડ સાથે સંકળાયેલો છે. કોની સાથે સંકળાયેલો છે વાલા મિત્રો? ચોરવાડ સાથે સંકળાયેલો છે. મત્સ્ય બંદર તરીકે વધુ વિકાસ કોનો થયો છે? તો ભાઈ મત્સ્ય બંદર, જ્યાં મત્સ્યની વધારે લેવેચ કરવામાં આવે છે, માછલાઓની સૌથી વધારે લેવેચ કરવામાં આવે છે એ મત્સ્ય બંદર ભાઈ, બરાબર, એ મત્સ્ય બંદર વેરાવળ છે. યાદ રાખજો, ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક એટલે આ વેરાવળ. તો એ વેરાવળ મત્સ્ય બંદર તરીકે પણ અત્યારે પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે ભાઈ, બરાબર. ગીર સોમનાથ જિલ્લાનું આ મુખ્ય મથક છે, મુખ્ય કેન્દ્ર કહી શકાય, અને સૌથી વધારે ત્યાં માછલાઓની લેવેચ કરવામાં આવે છે. મત્સ્ય બંદર તરીકે તમને એ પ્રશ્ન પૂછાય, અને હા, તમે ક્યારેક ગીર સોમનાથના મતલબ કે સોમનાથ દાદાના દર્શન કરવા જાઓ, મહાદેવના દર્શન કરવા જાઓ, તો ત્યાંથી તમે પસાર થતા હશો તો ત્યાં તમને જે ખાસ પ્રકારની સ્મેલ આવતી હશે એ આ મત્સ્ય બંદરના પ્રભાવને કારણે જોવા મળતી હશે. તરણેતરનો મેળો કયા જિલ્લામાં આવેલો છે? તો ભાઈ તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? સોરી મિત્રો, એમ લખવાનું હતું પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે. તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે. રણઝણિયું રે પેંઝણિયું વાગે એ તરણેતરનો મેળો. તરણેતરનો મેળો કયા મહિનામાં ભરાય છે? તો
તો ભાદ્રપદ એટલે કે ભાદરવા મહિનામાં, ભાઈ કયા મહિનામાં? ભાદરવા મહિનામાં ભરાય છે. આ તો શા તુજ હાલ સુરત એ જ સોનાની મૂરત, આ તે શું તુજ હાલ, આ શું છે તારો હાલ, સુરત એ જ સોનાની મૂરત. આવું જે કાવ્ય લખ્યું હતું એ કોણે લખ્યું હતું? તો કવિ નર્મદ દ્વારા લખવામાં આવેલું આ કાવ્ય છે.